ವೇದಿ ಬಳಿ ಬಳಿ ಅನಂತ ಅನಂತ ನಾಯ ನಿಕ್ಷೇಪೆ ವ್ಯಾಖ್ಯಾನಿಚೆ ಸಕಲ ಜಗತಹಿತ ಕಾರಿಣಿ ಹಾರಿಣಿ ಮೋಹ ತಾರಿಣಿ ಭವತಿ ಮೋಕ್ಷ ಚಾರಿಣಿ ಪ್ರಮಾಣಿಚೆ ಉಪಮಾತ್ಯಾನಿ ಜನ ತಮಾರಾ ಕವಿತೆ ವ್ಯರ್ಥ ಅಪವಾತಿ ನಿಜ ಮಾತಿ ಮಪಾಯಿ ಮೆ ಮಾನಿಚೆ ಅಹೋ ರಾಜ ಚಂದ್ರಮಾನ ಜ್ಞಾನತಿ ಪಾತಾಯ ಜಿನೇಶ್ವರ ತನಿವಾಣಿ ಜಾಣಿತೆ ಜಾಣಿಚೆ ಗುರು ರಾಜ ತನಿವಾಣಿ ಜಾಣಿತೆ ಜಾಣಿಚೆ ಅರಹಂತೋ ಭಗವಂತ ಇಂದ್ರ ಮಹಿತಾ ಸಿದ್ಧಾಕ್ಷಸಿದ್ಧಿಸ್ಥಿತಾ ಆಚಾರ್ಯ ಜಿನ ಸನೋನತಿ ಕರ ಪೂಜ್ಯ ಉಪಾಧ್ಯಾಯ ಶ್ರೀ ಸಿದ್ಧಾಂತ ಸುಪಾಠಕಾಮುನಿವರ ರತ್ನತ್ರಯಾರಾಧಕ ಪಂಚೈತೆ ಪರಮೇಷ್ಠಿಣ ಪ್ರತಿದಿನ ಕುರವಂತೋ ಮಂಗಲಂ ಕುರವಂತೋ ಮಂಗಲಂ ಮೋಕ್ಷ ಮಾರ್ಗಸ್ಯ ನೇತಾರಂ ಏತಾರಂ ಕರ್ಮ ಭೋಗೃತಾಂ ಜ್ಞಾತಾರಂ ವಿಶ್ವತತ್ವಾನಂ ವಂದೇ ತದ್ಗುಣಲಬ್ಧೈ ಅಜ್ಞಾನತಿನಿರಾಂಧಾನಾಂ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಮಹಾದೇವ್ಯಾ ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಚೇತನಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭುತತ್ವಲೋಚನದಾಯಕ ಮಂಗಲಮಯ ಮಂಗಲಕರ ವೀತರಾಗ ವಿಜ್ಞಾನ ನಮೋ ತಾಹಿ ಜಾತೆ ಭಯ ಹರಿಹಂತ ವಿಮಃ આપણને ખૂબ લાગુ પડતી બાબત છે, આપણે એમાંથી ઘણું બધું મેળવી શકીએ જો આપણે બરાબર એ પ્રમાણે આપણું આચરણ થાય કે આપણે આદરીએ તો કાઢો પૃષ્ઠ સંખ્યા જે 45 જે એટલે જીવન વિજ્ઞાન વચનો સેક્શન અને 45 ડાબી બાજુ 64 જમણી બાજુ 45 સાહેબજીએ આમાં શું કીધું છે આપણે પેલા સાર લઈએ પછી લઈએ આપણે આ વાત થઈ હતી ફરીથી એકવાર કહી એકાદ બે મિનિટ કે આ જે આખો ગ્રંથ કે પુસ્તક છે એ સાહેબજીને પૂજ્ય સાહેબજીને 53 વર્ષની સાધનાનું નવનીત છે. એમનો એક બહુ સરસ એક એવી ટેવ છે, શું ટેવ કે પોતે જે કાંઈ વાંચે એના પર પછી મૌલિક વિચાર કરે, એનો સાર લખે, એના પર કંઈક પ્રશ્ન હોય તો લખે, એનું સમાધાન લખે, એનો સંદર્ભ લખે, એને લીધે એમને મનના કેવા કેવા ભાવે એવું લખે, એમ કરી મોટા મોટા આ સાઈડના ચોપડા એમને ભર્યા છે અડધો ડઝન જેટલા. એમાંથી
સારૂપે લઈને બધું સંકલન કર્યું છે, બહુ સરસ. આદરણીય અશોકભાઈ પણ એમાં એમનો યોગદાન આપ્યું છે, અને બીજા પણ હશે મુક્તાબાઈ બધા. પણ તો એના ત્રણ વિભાગ છે, સંસ્કાર, જીવ અને જ્ઞાધ્યાત્મક. સંસ્કાર એટલે આપણા વિકાસને જે મદદરૂપ થાય એવી મન વચન કાયની સત્પ્રવૃત્તિનો સંસ્કાર. જીવન વિજ્ઞાન આપણું જીવન ઉર્ધ્વગામી બનાવે, દિવ્ય બનાવે, પવિત્ર બનાવે, બધું જીવન વિજ્ઞાન. અને અધ્યાત્મ એ દ્રવ્ય દ્રષ્ટિ, કે આપણા આત્મા કેન્દ્રમાં રાખીને એના વિશેનું બધું વિચારવું, કરવું, વાંચવું, સમજવું, સાંભળવું, બધું અધ્યાત્મ. એટલે એ પછી લઈશું આગળ. તો આજે પૃષ્ઠ સંખ્યા 45 ઉપર, જે 45 ઉપર શું સાહેબે કીધું કે આટલા વર્ષોની એમની સાધના, એમને એમાં સાધના એટલે વાંચન, મુખ્યપણે વાંચન, મૌલિક વિચારણા અને એમની નોંધ, એમનું ચિંતન મનન ઘોલન, એમાંથી શું શીખા. બહુ સરસ, અતિ સુંદર છે આ તો. અને કોપી ઘડી ખીચાવવા રાખવા જેવું છે કે આપણે વારંવાર જોઈએ કે આ રીતે ગ્રહણ કરવાનું. એમણે એવું કીધું કે આટલું બધું મેં ધર્મગ્રંથો વાંચ્યા, અધ્યાત્મ ગ્રંથો વાંચ્યા, બધા સ્વાધ્યાય સાંભળ્યા, એના પર વાંચન, મનન, ચિંતન, ઘોલન કર્યું, ઘણું બધું કર્યું, અને એમાંથી એમણે શું શું મળ્યું અને તે મેળવું, તત્વદ્રષ્ટિ મળી. ત્યાર પછી એમાંથી મધ્યસ્થતા, સાપેક્ષ સમજણ દ્રષ્ટિ, પછી સ્વાધ્યાયની અંદર નિષ્ઠા, ભક્તિવાનપણું, ગુણગ્રાહીપણું અને પૂર્ણ પદનો લક્ષ, આ સાત વસ્તુ એમાંથી મેં તારવણી કરી. હવે આપણે કેવું સ્વસ્તવન આવે છે કે ભગવાન પ્રભુ મારા તારી ભક્તિ કરવી છે, કેમ? તો કે મારા તારા જેવા થવું છે. સાંભળ્યું છે ને પત્ર બધા? તો મારે તો ગાવું નથી, મને આવડતું નથી પાકું, પણ પ્રભુ મારે તારા જેવા થવું છે, તારી મારે તારી ભક્તિ કરવી છે, એમ આપણે પણ આ સાહેબની ડાયરીમાંથી અમુક આપણે એમના જેવા થવું છે. એટલે આપણે અહીંયા એમના એમના નિષ્ઠામાં, અહીંયા સદગુરુના નિષ્ઠામાં, નિવૃત્તિ ક્ષેત્રમાં આપણા એવા છે, અરૂડા અરૂડા બધા મુમુક્ષુ જીવો સાથે. તો એમના જેવા થવા માટે આ સાર છે કે એમણે શું કર્યું અને શું મેળવ્યું. આપણે પણ કોઈનો પણ બધા સ્વાધ્યાય સાંભળીએ, વાંચીએ, અથવા તો આપણે કોઈ ગ્રંથ વાંચીએ, કંઈક ચિંતન મનન કરીએ, કોઈ કહે કે ભાઈ અમે કોઈમાં 5 વર્ષથી જઈએ છીએ, કોઈ કહે 30 વર્ષથી, કોઈ કહે 6 મહિનાથી, કે તમને ત્યાં શું મળ્યું? તો કે ના, બહુ આનંદ આવ્યો, પણ શું એનું નામ પાડું કે જમવામાં બહુ મજા પડી. તમે કહો કે મીઠાઈ શું હતી, ફરસાણ શું હતો, સમયસર હતો, ટેસ્ટી, જે કંઈ બધું કહેવું હોય એવી રીતે. કોઈ છોકરાને કે આ છોકરો ડાયો છે, તો એ સારું છે, આપણા વંદનની છોકરા, પણ ડાયો કેવી રીતે ગયેલો એ ખબર શું પડે કે આ ડાયો છે? તો કે સવારે ઉઠીને ભગવાનને પગે લાગે, માતા પિતાને ગુરુને પગે લાગે, માતા પિતા કેમ કરે, શિક્ષક કેમ કરે, સ્કૂલમાં નિયમિત જાય, પોતાનું લેસન કરે, બધાને મદદ કરે, ઉપકારી થાય, સમાજમાં ઉપકારી થાય, એટલે બધી વસ્તુ સમજે, આડી લાઈને નથી એવી રીતે. એમ આપણે આ સાત વસ્તુમાંથી જેટલું થાય એટલું આપણે કદાચ કરતા હોઈશું. મારો કહેવાનો આશય એવો નથી કે આમાંથી આપણે કાંઈ નથી કરતા, પણ ઘણી વખત એક વસ્તુ આપણે કરતા હોય ને, છતાં આપણને કોઈ કહે, એમાં ખાસ કરીને આપણે ગુરુજી કે એવા સંતો કહે ને, તો આપણને એમાંથી બળ મળે, આપણને એક શ્રદ્ધા થાય કે આપણી વિચારણા બરાબર છે, આપણે સાચા રસ્તે છે વગેરે. તો જો એક એક ઉપર આપણે થોડીક વિચારણા કરીશું. શું કીધું? સહજવાણી, સત્પુરુષો પાસેથી મળેલી નીચે પ્રમાણેની પ્રસાદીને આ દેહધારી જીવે ઉપકાર વસ્તે વિનય સહિત સ્વીકારી. કેટલું કેટલું સરસ લખ્યું છે. સત્પુરુષો પાસે એટલે કોઈમાં સંતો, જ્ઞાનીઓ, આચાર્યો, બધું તો ભગવાને પણ આવી ગયા, એમાં આગમ આવી ગયા, ગ્રંથ આવી ગયા, બધું સત્ર સમાલી નીચે પ્રમાણેની પ્રસાદીને. એટલે એમણે આપણા ઉપર ઉપકાર માટે એના વિભાગમાં 7માં બધું આવી ગયું. પ્રસાદી, પ્રસાદી એટલે કંઈક એવું આપે કે જેને લીધે શક્તિ પ્રપાત થાય, એને પ્રસાદી કહેવાય. આપણે ભગવાન આપણે દેરાસર મંદિરમાં જઈએ, ધર્મસ્થાનકમાં, આપણે કંઈક પ્રસાદ આપે, કોપરું આપે, પેંડાનો નાનો ભાગ, નાનો ભાગ પાપ એંડો આપે કે કંઈ બીજું આપે, અને આપણે ખાઈ જઈએ અને બહુ મજા આવી ગઈ. પણ એને પ્રસાદ એટલે પ્રકૃષ્ટ, એવો સાદ પાડે છે અંદરથી, આપણને એની શક્તિનો પ્રપાત થાય છે. શક્તિ પ્રપાત તો ઘણી બધી રીતે થાય, વાણીથી થાય, દ્રષ્ટિથી થાય, સ્પર્શથી થાય, ભાવથી થાય, એમાં પ્રસાદથી થાય. એટલે કે
આ પ્રસાદી લઈએ તો આપણને એમના ભાવ આપણામાં ઉતરે એમ. આ દેહધારી આત્મા બોલે છે, સાહેબ એટલે કે સાહેબ આત્મા, મુકુંદભાઈ નથી બોલતા, આત્મા નથી બોલતા, કોણ બોલે છે? અંદર રહેલો ઉત્કૃષ્ટ આત્મા બોલે છે. આ દેહધારી જીવે ઉપકારવશ થઈ, એટલે આટલું સુંદર મળ્યું છે તો હવે એના પર એને ઉપકાર માને છે. જો આપણને કોઈ કાંઈ આપે અને આપણે એને ઉપકાર ન માને તો એ વસ્તુ આપણને બિલકુલ ફળે નહીં. કોઈ મને મહેન્દ્રભાઈને કંઈ સારી શિખામણ આપે, વિનાબેન કે જો તમે આ કર્યું બરાબર નથી, નામ કરો અને હું ઉપરથી કાઢી નાખું, મને આ કચકચ જ કર્યા કરે છે, તો એમની શિખામણનો મને કોઈ ફાયદો થાય નહીં. કારણ કે એ નીકળી ગઈ મારામાંથી, એમાં ગ્રહણ ઈહા અવગ્રહ અપાય એવા ધારણા બધું જે છે એમાં ધારણામાંથી નીકળી ગયો. એમ એક ઉપકાર વર્ષ કોઈ આપણને સારું સારું કે સાહેબજી બહેનશ્રી સુરજજી કે તમારામાંથી કોઈ પણ, અને કોઈ પણ બાબત હોય, જમતી વખતે પણ હું બહુ બોલતો હોય કે મેનેજર બોલવું સારું નહીં ઉપજવાનું, બહુ સરસ આભાર, મારી ભૂલ કહેવા નહીં બોલું, એમ એવી એક આપણામાં તત્પરતા ગ્રાહકતા હોવી જોઈએ. સાહેબ આ દેખા ઉપકાર વર્ષ થઈ વિનય સહિત સ્વીકારી આપણા મોક્ષમાં એક પાર આવે છે, વિનયનો બહુ સરસ આવે છે. કે પેલા એક નીચલી કક્ષાનો ચંડા કે જે કહેવાય છે એની પત્ની ગર્ભવતી હતી, અને ગર્ભવતી હોય ત્યારે બહેનો પછી બધા દોહદ થાય અને ઈચ્છા થાય બધી કે આવું ખાવું છે, આવું પહેરવું છે, આવું ઓઢવું છે, આમ કરવું છે, એવા એને ભાવ જાગે, એટલે દોહદ એવા શબ્દો કહેવાય. અને દોહદ થાય ભાઈ પૂરા કરવા જોઈએ સામાન્ય રીતે, તો આને કેરી ખાવાનું મન થયું. હવે કેરીનો ટાઈમ હતો ને, શિયાળો હતો કે જે કંઈ ટાઈમ હોય, એટલે એના પતિ કીધું કે ભાઈ કેરી અત્યારે ન મળે. એ કે મહારાણીના બાગમાં, શ્રેણીક મહારાજાની મહારાણીના બાગમાં એક આંબો છે, આ ટાઈમે કેરી આપે છે, તો તમે જાઓ અને લઈ આવો. ઓળો તો ગયો અને ગમે ત્યાં અંદર ગયો, ત્યાં તો પહેરેથી જ હતા, પણ એને પછી બધી વિદ્યા હોતી અદ્રશ્ય થવાની, પછી આમ કરતા આંબો નીચે રમે એમાંથી કેરી તોડી લે, એને જોઈતી કેરી જ લીધી. પછી તોડીને રોજ વિચે ગયો, રોજ કહેવાનું કરતાં આંબો તો લગભગ અડધો ખાલી થઈ ગયો. પછી બધી ખબર પડી પછી કે આખો ચોર ઘેર ચોરી કરે છે. પછી અભય કુમારે યુક્તિ વાપરીને પકડો આવે, એ ભાઈ આપણે તરફ વિગતમાં નથી જવું, અને એને કીધું કે ભાઈ તું કેમ ચોરી કરતો, કેવી રીતે કરતો હતો? અભય કુમાર મહાબુદ્ધિશાળી, આપણે કહીએ ને મને અભય કુમારની બુદ્ધિ હશે, તો જો આવું કરશો તો બુદ્ધિ આવશે. તો એણે કીધું કે કેવી રીતે કરતો હતો, કે મારી પાસે વિદ્યા છે. તો કે જો તું આ વિદ્યા મહારાજાને શીખવાડે તો કદાચ તારો ગુનો માફ કરે, હું પ્રોમિસ નથી આપતો, કારણ કે એ અધિકાર મારો નથી. એટલે સુપુત્ર હતા શરણે મહારાજાના અભય કુમાર, મહામંત્રી હતા મગધના સામ્રાજ્યના, પણ કેટલો મર્યાદાને વિનય હતો કે હું માફ કરી દઉં તારો ગુનો, એ સત્તા મહારાજાની છે, પણ હું એને તારી ભલામણ કરી શકું. અને આનો અર્થ એવો, એ અભય કુમાર ભલામણ કરી પાસ હતા, સુરેશજી કે કહેતો તો સાહેબજી કર એ તો રાજા મહારાજા બેઠા સિંહાસન પણ પેલો વિદ્યા બોલવા માંડ્યા, લોલાને કઈ ખરખું બોલે નહીં, લોલા હરખું સાંભળે નહીં, વિદ્યા કઈ ઉતરે નહીં. પછી અભય કેમ મારે કીધું કે મહારાજા વિનય પૂર્વક કીધું, હાથ જોડી એમના પિતા હતા, પણ અત્યારે તો મહારાજા હતા, કે આપણે જો વિદ્યા ગ્રહણ કરવી હોય તેને ઊંચું સ્થાન આપો, તમે નીચું સ્થાન લો. એને સિંહાસન ઉપર બેસાડ્યો, પેલા મહારાજા નીચે બેઠા અને પછી હાથ જોડ્યા, વિદ્યા સાધ્ય થઈ ગઈ. કેટલું બધું, એટલે સાહેબે કીધું કે વિનય સહિત સ્વીકારી, કેટલા બધા વિશેષણો છે, પ્રસાદી ઉપકારવશ અને વિનય સહિત. હવે જો બધા જે છે, પહેલી તત્વદ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ, સૂક્ષ્મતા. સૂક્ષ્મતાનો અર્થ બે થાય, એ ઝીણું 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 કે ભાઈ ચાલો આ કેટલા પ્રકારના કે તત્વ તો કે નવ, એમાં આ તત્વ કેટલું પાપ તો કે એ, પછી એના કેટલા પ્રકારે બંધાય તો કે 18, કેટલા પ્રકારે ઉદયમાં તો કે 82 પ્રકારે, કેટલા પ્રકારે પુણ્ય બંધાય તો કે 9, કેટલા પ્રકારે ઉદયમાં તો કે 42 પ્રકારે, એમ એના ભાગા ભાંગા 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 પડતા જાય, એનો તો કંઈ અંત જ નથી. તો એ બધી સૂક્ષ્મ દ્રષ્ટિ. પણ બીજો એ તો વ્યવહારથી કહેતો આગળ સૂત્રથી, પણ નિશ્ચયથી સૂક્ષ્મ દ્રષ્ટિ લગતા એટલે આત્મદ્રષ્ટિ, જેના કેન્દ્રમાં આપણો આત્મા છે, જેના કેન્દ્રમાં આપણા આત્માનું કલ્યાણ છે, બધી સૂક્ષ્મ દ્રષ્ટિ.
એટલે કીધું કે જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિથી ઊંડો ઉતરું છું તેમ તેમ હે પ્રભુ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમારા તત્વના ચમત્કારો એટલે મારા આત્મા વિશે, એટલે તમે આત્મા અનુભવીને જે બધું કીધું એ મારા આત્મ પ્રકાશ કરે છે એમ કે. તો સૂક્ષ્મ દ્રષ્ટિ સત્ય દ્રષ્ટિ બે અર્થ ફરીથી, સત્ય એટલે સાચું પણ સત્ય એટલે જેમ છે તેમ, કઈ આગું પાછું નહીં. એટલે છ દ્રવ્ય સાત નવ તત્વ એ બધી સત્ય દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ. પારમાર્થિક દ્રષ્ટિ પરમાર્થ અથવા તો જેની અંદર આત્મા આત્મકલ્યાણ એ જ જેમાં છે બધું પારમાર્થિક દ્રષ્ટિ. એટલે જે દ્રષ્ટિને અને આપણે એને દ્રવ્ય દ્રષ્ટિ પણ કહી શકીએ, બે એક પર્યાય દ્રષ્ટિ છે એક દ્રવ્ય દ્રષ્ટિ. પર્યાય દ્રષ્ટિ બધી અનિત્ય ઉપડે છે પણ દ્રવ્ય દ્રષ્ટિ નિત્ય ઉપડે છે. પર્યાય દ્રષ્ટિ જ આપણી જે છે ને એ આપણું અગૃહિત મિથ્યાત્વ છે અનાદિકાળનો. મારી તમારી રખડપટ્ટી એટલા માટે ચાલુ રહી છે કે આપણે બધાને જુદા જુદા જોઈએ છે કે ભાઈઓ બહેનો ઊંચા નીચા પૈસાવાળા કે સાધારણ ભણેલા ન ભણેલા, અંદર આત્મા જોતા નથી, સર્વાત્મામાં સમદ્રષ્ટિ નથી અને પર્યાય દ્રષ્ટિ છે. એટલે એટલે કે જે અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે એ સ્વતંત્ર તો આપણને દેખાતોય નથી. તો એટલે એની સામેનો એના દસ પ્રકાર કીધા છે, એમાંનો એક પ્રકાર પર્યાય દ્રષ્ટિ એટલે પર્યાય દ્રષ્ટિ કાઢવાની. તો એ અને આ દ્રવ્ય દ્રષ્ટિ એટલે કે અંદર એના મૂળમાં જાય કે શું છે પછી બધું બાકીનું જોઈએ. તો જે દ્રષ્ટિને ખરેખર પ્રાપ્ત થવાથી, ખરેખર પ્રાપ્ત થવું એટલે વાંચવું જાણવું સમજવું સ્વીકારવું અને જીવનમાં ઉતારવું, એને ખરેખર પ્રાપ્ત કર્યું કહેવાય. નહીં તો પ્રાપ્ત કર્યું જ નથી, એવું તો પોપટે સાંભળે છે, પઢોરે પોપટ રાજા ના મળી બોલે છે અને કોઈ કાંઈને પકડી જાય તો બોલતો જ ને આમ રામ. તો ખરેખર પ્રાપ્ત થવાથી જીવ એટલે આપણે અનંત શાશ્વત સુખને, આજે જેમના સ્વાધ્યાયમાં આવ્યું હતું ને કે સાદી અનંત અનંત સમાધિ સુખ સાહેબ બોલ્યા હતા આજે અપૂર્વ અવસરે, તો અનંત શાશ્વત સુખ એ આપણા અનંત ગુણોમાં, એના જે બધા ગુણોમાં ચાર મુખ્ય ગુણો કીધા છે બોલો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ. આનંદ સુખ બધું એકાર્થ વાક્ય કહો, એને પર્યાય કહો, આનંદ સુખ પ્રસન્નતા વિગેરે. એ શાશ્વત સુખ, ક્યારે શાશ્વત સુખ આવું મળે? ઘાતી કર્મનો ક્ષય કર્યો હોય ત્યારે આપણને અનંત સુખ મળે. અનંત ન મળે સુખ મળે પણ એ અવ્યાબાદ ન મળે છે, કારણ કે ચાર અઘાતી કર્મ બાકી છે સ્થિર દશાની છે. પણ જ્યારે બધા અઘાતી કર્મ પણ જતા રહે સિદ્ધ દશાને પામે, આજે આપણે કોની પૂજા હતી? સિદ્ધ ભગવંતોની હતી. એવા શાશ્વત સુખને અવશ્ય પડે, ચોક્કસ પામે, ગેરંટી આપે છે. જેમ કૃપાળદેવ આજે 76મો પત્ર સાહેબજીને કીધું ને, ન મળે તો મારી પર લઈ જશે એમ સાહેબ કહે છે કે અવશ્ય પણ મળે એમ કે. તેને તત્વદ્રષ્ટિ કહે છે. તત્વદ્રષ્ટિ જેને થાય તેને શુદ્ધ એવું જે આત્મપદ તે ઉપાધેય રૂપે નક્કી થાય. આ જ કરવા જેવું છે, આ જ સારું છે, આ જ મારે કરવું છે. ઉપાધેય ગ્રહણ કરવા યોગ્ય, ઈચ્છવા યોગ્ય, આદરવા યોગ્ય, સ્વીકારવા યોગ્ય, બધું ઉપાધેય રૂપે થાય. એકમાત્ર પોતાનો આત્મા અને બાકીના બધાનું જો તેને આત્માની વિકારી અવસ્થા અને તેના કારણો હેય રૂપે નક્કી થાય. વિકારી અવસ્થા, કઈ વિકારી અવસ્થા? પોતાના શુદ્ધ ભાવ સિવાયની બધી વિકારી અવસ્થા છે. શુભ મુખ્યપણે શુભ અશુભ ભાવો બધા એ બધી એ અવસ્થાને કારણો દુઃખરૂપ છે અને દુઃખના કારણોરૂપ છે. કેમ કે સમય સાહેબની ગાથામાં બધું બહુ સરસ અને પ્રવચન સામે છે એ નક્કી થાય અને અવસ્થા કારણો હેય રૂપે નક્કી થાય. એટલે કે શ્રદ્ધાની અંદર એને ખબર પડી ગઈ શું કર્યું, ભેદ જ્ઞાન કર્યું, કેવું સૂક્ષ્મ ભેદ જ્ઞાન કર્યું. ભેદ જ્ઞાનના પાંચ પ્રકાર કીધા છે. એક સ્થૂળ સ્થૂળ ભેદ જ્ઞાન એટલે કે જે અબદ્ધ લોકર્મ છે, એવા જેટલી વસ્તુ નજરથી દેખાય છે આપણા શરીર સિવાય એ બધું અબદ્ધ લોકર્મ છે, સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ જ્ઞાન આ ભેદ જ્ઞાન છે. પછી સ્થૂળ ભેદ જ્ઞાન કે જે બદ્ધ લોકર્મ છે એટલે કે આપણી વાણી ઇન્દ્રિય મન શરીર બધું. ત્યાર પછી સૂક્ષ્મ ભેદ જ્ઞાન એટલે બધા કર્મ દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે. પછી સૂક્ષ્મ સૂક્ષ્મ ભેદ જ્ઞાન ભાવકર્મ અને સૂક્ષ્માથી સૂક્ષ્મ ભેદ જ્ઞાન ગુણ અને ગુણીનો પણ એમાં ભેદ નથી ભેદ પણ. એટલે જ્યારે આપણે આપણે આપણું ધ્યાન કરીએ ત્યારે પહેલાં આપણે સૂર્યજી ઘણી વાર કહેલું છે કે પહેલાં આપણું ધ્યાન ભેદ રૂપે હોય
પંચ પરમેષ્ઠી લ્યો, નવ તત્વ, સાત નવ તત્વ તમે લ્યો, ગુરુ ગુરુનો ઉપકાર ને બધું વિચારો, ગમે તે બધું લ્યો, બધું ભેદ રૂપે છે. પણ જેમ કરતા 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 અંદર આવતા જ્યારે આપણે આપણા પોતાના અભેદ આત્મામાં અંદર ઉતરી પડીએ, એની અંદર ઉતરી પડીએ ત્યારે આપણા પાસે કશું રહેતું નથી આપણા આત્મા સિવાય. જેમ કે શીરો આપણે હોય એની વાત કરીએ કે અંદર ઘી છે, ગોળ ગોળ છે, લોટ છે અને જે બીજું બધા પિસ્તા એલચી હોય બધું છે, તો આપણને શીરાનો સ્વાદ નહીં આવે. પણ એ જરૂરી છે, એનો નિષેધ નથી પણ આમાં અટકવાનો નથી. અને જ્યારે આપણે એને ખાધી એટલે આપણે કહીએ કે ઓ આ તો ગોળ આવ્યો, કોલ્હાપુરી ગોળ લાગે છે, આ તો ઓલી બદામનો કટકો આવ્યો તો પતી ગયો, તમને શીરાનો સ્વાદ આવે નહીં. પણ જ્યારે શીરાનો સ્વાદ લ્યો ત્યારે અંદર કોઈ વિકલ્પ નથી કે આ શેનો બનેલો છે. એવી જ રીતે આપણે આપણા આત્માનું ધ્યાન કરીએ ત્યારે શરૂઆત માટે આલંબન ઠીક છે. તમે સાહેબજી અવારનવાર કહે છે 800માં પેજ ઉપર 29માં જે આંખ છે ને, કે પહેલાં શરીર ઉપર દ્રષ્ટિ, પછી ઇન્દ્રિય ઉપર, એમ કરી કરી 5 લેવલ દેખાડ્યા છે, બહુ સરસ છે. તો અહીંયા એમ કીધું કે સૂક્ષ્મ અજાય, આ સૂક્ષ્મ ભેદજ્ઞાન કીધું આપે, ભાવ કર્મ પણ હું નથી, મારા નથી. તો અહીંયા એને વિકારી અવસ્થાને તેના કારણો હે રૂપે નક્કી થાય અને બાકીના સમસ્ત વિશ્વના પદાર્થો માત્ર જ્ઞેય રૂપે નક્કી થાય. આચાર્ય ભગવાન કુમકુંદાચાર્ય દેવે સમયસરની અંદર અદ્ભુત વાત કહી છે. આપણે કહીએ કે કેટલા તત્વો છે, 9, 7, 5, 3 એમ કરતા છેલ્લે બે ઉપર આવે જીવના જીવ. કુમકુંદાચાર્ય કહે છે બે જ તત્વ છે, એક આત્મા અને બીજો આશ્રવ. આત્મા અને આશ્રવ તણો ભેદ જ્યાં લગી જીવ જાણે ને ત્યાં લગી અજ્ઞાન એવા કર્મની બધી કર્મબંધ અવસ્થા જ્ઞાની હોય કીધી છે. આત્માને આશ્રવ પોતાના આત્મામાં પોતે સમજીને એ ભાવ જ્યાં સુધી એમાં ન હોય બાકી તો બધે બધો આશ્રવ છે બાકીનો બધો. તો એનો અહીંયા કીધું, પણ અહીંયા એને જ્ઞેય રૂપે બધું મૂક્યું કે બધા જાણવા લાયક છે. બીજામાં ઉપાદે એ કાંઈ એને જાણો, અરીસવામ હોય આપણી પાસે આમ તો કે અરીસાનું દર્પણનું દ્રષ્ટાંત અદ્ભુત અદ્ભુત છે. એના ડઝન જેટલા દ્રષ્ટાંતો છે, એની ઉપરથી આપણને કેટલા બધા આપણને સિદ્ધાંતોનું આપણને જ્ઞાન થાય. અરીસો છે, કોઈ અંદર પક્ષપાત છે, હું આનું જોઉં આનું ન જોઉં, પછી કંઈ ગ્રહણ સંગ્રહ કરે છે, અહીંયા રહેતું તો આ દેખાશે, અહીંયા રહેતું તો પાછળનું જતું રહ્યું, પછી જેવું હશે એવું દેખાડશે, સાચાને સાચું કહે છે, કેટલું બધું દર્પણનું છે. તો અહીંયા વાત એ થતી હતી કે દર્પણને માટે બધું જ્ઞેય રૂપ જ છે. ભગવાનનું કેવળ જ્ઞાન દર્પણ રૂપે છે, ભગવાન કંઈ જોતા નથી, ભગવાનના જ્ઞાનમાં જણાય છે. એમનું જે જ્ઞાન છે કેવળ જ્ઞાન એ દર્પણ રૂપે અહીંયા છે, અહીંયા એટલે આત્માને એમને. અને 14 રાજલોક અને લોકાલોક અંદર ઝળકે છે, જણાય છે, દેખાય છે, પણ ભગવાન જોતા જાણતા નથી. એમાં તો એમની ઈચ્છા એવી પુરુષાર્થ એવી અપેક્ષા. તો બધા પદાર્થો જ્ઞેય રૂપે સુકામે કીધું કે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવા માટે. એટલે આખી તત્વ દ્રષ્ટિમાં સાહેબજી એમ કીધું કે હું એવું શીખો કે ભાઈ આ તત્વ દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ કેમ એવું કીધું કે જેથી કરે એ જ મારો આત્મા છે, એ જ એમ કે ઉપાદેય છે, બાકીનું બધું અહીંને લાગુ પડતું શરીરને આત્માના વિકારી ભાવ બધા એ છે અને બાકી સમસ્ત જગત બધું જ્ઞેય છે. કેટલો આખો સાર આપી દીધો મોક્ષવાળો, કેટલું સરસ છે. આપણે સાધક છીએ, આપણે એમના રસ્તા ઉપર રસ્તે છીએ, આપણે એમના જેવા થયું છે, આપણે એમના આશ્રયે છીએ, આપણે એમની નિષ્ઠાપૂર્વક નિશ્રામાં છીએ. તો એમને જે કર્યું આપણે કરવું જોઈએ, એ જ કરવા જેવું છે. અને એટલે આપણે પણ જે કંઈ આપણે સ્વાધ્યાય સાંભળીએ, સમજીએ, વાંચીએ, વિચારીએ, હમણાં સૂર્યજીએ થોડા વખત પહેલાં કીધું હતું કે બધી વસ્તુનો સાર તત્વચિંતન છે. એક તત્વચિંતન જ એવું છે કે જ્યાં નવો કર્મબંધ કરાવતો નથી અપેક્ષા તરીકે. તો એ જ અહીંયા સાહેબજી વાત કરે છે. ચાલો આગળ જઈએ. મધ્યસ્થતા એટલે શું કહે છે, પેલા વાંચે, સાચું તે મારું એવી જે દ્રષ્ટિ સાધક જીવને પ્રાપ્ત થવી અને તે હિતરૂપ સત્ય, કોઈની પણ પાસેથી હિતરૂપ સત્ય જે તેને, સત્ય તો ઘણું છે પણ હિતરૂપ સત્ય પોતાના આત્માને કલ્યાણનું કોઈની પણ પાસેથી અંગીકાર કરતા આત્મામાં રાગ કે દ્વેષને વશ થવાને લીધે સંકોચ ભાવ ન રાખવો અને તે હિતરૂપ સત્યને અંગીકાર કરવું તે મધ્યસ્થતા. ટૂંકમાં સાચું તે મારું, મોટાભાગના જીવોને મારું તે સાચું એવું હોય છે.
શાસ્ત્રમાં કથા આવે છે અને સાંભળી હશે આનંદ શ્રાવકને કે ભગવાનના જે દસ દસ ઉપાસક દશાંગિક અંગ છે બાર અંગમાં એમ એ માયના દસ શ્રાવકોની વાત છે. શ્રાવકમાં પહેલા પહેલો નંબર આનંદ શ્રાવકનો છે. ભગવાનનું સાંભળવું અને આમ અંદરથી આખું પરિવર્તન થઈ ગયું અમૂળ અને બહુ સુખી ઘરના બધું છોડી દીધું અને એમના તો અણસંગ લઈ લીધું એટલે ગૌતમ સ્વામી ગોચરીએ નીકળ્યા હતા. એમને સમાચાર મળ્યા એ કે અણસંગ લીધું છે એ તો બહુ પવિત્ર જીવ છે. જેમ સાધુ પવિત્ર છે પણ સાધુ થતાં પહેલાં જે ભાવ દીક્ષિત હોય ને એની દશા સાધુ કરતાં ઊંચી કીધી છે એક અપેક્ષા શાસ્ત્રોની અંદર. અને અપેક્ષા એ સાધુ પણ એને પ્રણામ કરે એમ કે અપેક્ષા. એવી રીતે ગૌતમ સ્વામી એની ખબર પૂછવા અને અનુમોદન કરવા એને ઘરે ગયા અને આને બધી કથા છે કથા કી છે શાંતિના સ્થાનું ક્યારેક આપણે ભક્તિમાં લઈશું. પણ અહીંયા એટલું જ કહેવું છે કે ગૌતમ સ્વામીને જોઈને ઓલાના તો 3.5 કરોડ રોમ ઊભા થઈ ગયા આનંદ શ્રાવકના વંદન કર્યા બધી વાતો કરીને. પછી કે પ્રભુ એમ કે આ અણસર લીધું છે તો મને એમ કે અત્યારે અધિક જ્ઞાન થાય તો કે હા થાય તો કે મને તો 500 યોજન સુધી દેખાય છે. તો ગૌતમ સ્વામી કે એટલું બધું દેખાય ને તો કે ના મને તો દેખાય છે. તો ગૌતમ છે કે તમે અસત્ય બોલ્યા હવે એનો પશ્ચાત પ્રાયશ્ચિત લો. એટલે આનંદ કે ભગવાનનું શાસન આવું છે કે સાચું બોલવાને તમે દંડ આપો છો. એટલે ગૌતમ સ્વામી ચૂપ થઈ ગયા. 4 જ્ઞાને ધણી હતા ધાર્યું હતો પોતે એનું સમાધાન અને જવાબ મેળવી શકતા હોય પણ ગુરુની આજ્ઞા એના પોતાના જ્ઞાનનો ઉપયોગ ન કરે. ગયા તો ભગવાન તો સમો શરણમાં દેશના આપતા હતા બધાની વચ્ચે. પછી ભગવાનની વાણી પૂરી થઈ એટલે તમે પ્રશ્ન પૂછો. એવું ન કર્યું હાલો ખાનગીમાં પૂછેલું તમને આ બધાની વચ્ચે ક્યાં પૂછો એટલે પૂછ્યું. અને ભગવાને બધાની વચ્ચે કીધું કે આનંદની વાત સાચી છે અને તમે અસત્ય બોલ્યા તમે પ્રાયશ્ચિત લો અને જઈને એની માફી માંગો. એટલે શું કીધો મારું તે સાચું ને પણ સાચું એ છે મારું એવા ગૌતમ સ્વામી કેવું દૂર થયું અંધારું ગોચરીએ મને એમ રહીને ચાલ્યા આનંદ દ્વારે મીઠામી દુકડમ બોલીને નિજની ભૂલ સ્વીકારે. કેવો ન્યાય પ્રભુ મહાવીરનો ન્યાય કેવો ગૌતમની નમ્રતા કેવી આનંદની ધર્મ દ્રઢતા કેવી શ્રદ્ધાને દ્રઢતા. તો કે સાચું તે મારું એવી જે દ્રષ્ટિ. એટલે ઘરની અંદર નાનાની વાતની અંદર જ આપણને કોઈ એમ કે આનું આમ છે ને આમ છે. પહેલાં તો આપણે આપણા કુસંસ્કાર અને અનાદિકાળના ગૃહિત અગૃહિત મિથ્યાત્વના લીધે વિરોધ કરીએ પછી એના બરાબર થવાના આપણે છે. જેટલું વહેલું એટલું કરીએ એટલું આપણું કલ્યાણ છે. એટલે આપણે સાચા રસ્તે છીએ એટલી આપણી શુદ્ધિ અને પાત્રતા. તો એવી જે દ્રષ્ટિ સાધકજીને પ્રાપ્ત થવી એ દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે ઘણું બધું જતું કરવું પડે. પોતાનો ઈગો જતું કરવો પડે સરળતા રાખવી પડે ગુણગ્રાહતા રાખવી પડે અને મુખ્યપણે કોઈ પણ જાતના રાગ દ્વેષ વિના એને મધ્યસ્થતા કહેવી રાગ ને દ્વેષનું. પછી પેલી વાણિયા જેવી મધ્યસ્થતા ને એક ચોકમાં વાણિયાની દુકાન હતી એમાં એવું બન્યું કે ચોકની અંદર એક દરબાર આવ્યા અને એક જે ઓલો એક દરબાર આવ્યા અને બીજો કોઈ પગી જેવો માણસ આવ્યો બે જણા અને બે ને કંઈક વાતચીત થઈ ને લડી થઈને તલવાર ખેંચાણી એમાં કંઈક બે જણા એને ઈજા થઈને ઘાયલ થયા. પછી તો કોર્ટમાં કેસ ગયો એટલે બધાએ પૂછ્યું કે કોઈ સાક બોલો કે આણે પહેલો તલવાર ખેંચી પેલો કે આણે ખેંચી. એટલે કોર્ટ જજે પૂછ્યું કે ભાઈ આના કોઈ સાક્ષી છે તો કે આ વાણિયાની દુકાન પાસે હતી વાણિયા સાક્ષી છે. આ વાણિયાને પૂછ્યો આ વાણિયો હું જાણ કે હું જો આનું કહી શકું આ મને બેમાંથી એકની સાથે વેર બાંધવું પાલવું પડે એવું નહોતું એને પોસાય એવું નહોતું. ખૂબ વિચારી કરીને કીધું કે નામદાર જજ સાહેબ બન્યું એવું બધી લાંબી લાંબી વાતો કરી અને પછી તો આ લોકોની વચ્ચે બધી ઉઘરા બોલા ચાલી થઈ અને છપો છપ તલવાર ખેંચાણે એવી તલવાર ખેંચાણે તલવાર ખેંચાણે છપો જો અને મારી આંખો મીંચાણી પછો ટપો. એટલે કે જ્યારે તલવાર ખેંચાણી ત્યારે મારી આંખ મીંચાઈ ગઈ તૈયાર એટલે મને ખબર નથી બચી ગયો. એવી મધ્યસ્થતાની વાત નથી. આ મધ્યસ્થતા એવી કે કોઈ પણ જાતના જો લખ્યું છે રાગ દ્વેષને સંકોચ વિના સાચું સારું સ્વીકારવું રાગ ને દ્વેષ વિના એનું નામ મધ્યસ્થતા. મધ્યસ્થતા ઉપર કેટલું બધું પત્રણ 40માં પત્રો પામવાના પાત્રતા માટે 4 વસ્તુ કીધી છે એમાં છે ને વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા ને જીતેન્દ્રિય પણ તો એક મધ્યસ્થતા કે હિતરૂપ સત્ય
પોતાના આત્માના કલ્યાણને કોઈની પણ પાસેથી અંગીકાર કરે, નાનો બાળક કે મોટા હોય, કદાચ આપણાથી જુદી આવનારા હોય અને આપણે દિગંબરણ કે બીજા કોઈ વાંધો નહીં. એવા આત્મામાં રાગ કે દ્વેષ કે સંકોચ ભાવ ન રાખો અને એ સ્વીકાર કરો. સાહેબજી એમ કહે છે કે આવી મધ્યસ્થતા હું શીખો, આવી મધ્યસ્થતા મને મળી, મેં અંગીકાર કરી કે કોઈ સારી વસ્તુ સ્વીકારવી અને એમાં રાગ દ્વેષ કે સંકોચ ન રાખવો. આપણે સાધકોએ પણ આ જ કરવા જેવું છે, એમણે કદાચ શીખવા જેવું છે. ત્રીજો, સાપેક્ષ સમજણ દ્રષ્ટિ, વક્તાનો કહેવાનો આશય તે રૂપે સમજી તે રૂપે તેને અંગીકાર કરવાની વિચક્ષણતા, જે અપેક્ષાથી જે કહેવાય તે અપેક્ષાથી તે સમજવું અને દુરાગ્રહ છોડી દેવો. બધા આગ્રહ કીધા ને, મતાગ્રહ, અઠાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ અને પૂર્વગ્રહ, બધા આપણા અકલ્યાણ કરનારા છે, બધા એકાંત મિથ્યાત્વ છે, બધાની અંદર ઈગો રહેલો છે, પાયાની અંદર માન કશાય. બાકી તો જ આવે અઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, દુરાગ્રહ, પૂર્વગ્રહ તો જ આવે કે ભાઈ આમ જ છે, હું કોમ કરો, મારું સાચું છે. એટલે તો કે દુરાગ્રહ છોડી દેવો તે સાપેક્ષ દ્રષ્ટિ. ઉપરયુક્ત ગુણોના અધિકાર કરવાના, એટલે કયા બે ઉપરયુક્ત ગુણો? તત્વ દ્રષ્ટિને મધ્યસ્થતા વિના આ ગુણ સંપ્રાપ્ત થવો કઠણ છે. એટલે એક પ્રકારનો ક્રમ આપ્યો છે. પહેલો ગુણ કયો કીધો? તત્વ દ્રષ્ટિ. પછી બીજું કયું કીધું? મધ્યસ્થતા. ત્રીજું કયું કીધું? સાપેક્ષ દ્રષ્ટિ. અને આપણે વ્યવહારમાં એવું કરીએ છીએ, નાનું બાળક કંઈક બોલે તો આપણે એને એ રીતે લઈએ છીએ, મોટા બોલે તો એ રીતે લઈએ, સાહેબજી કંઈ કહે તો એ રીતે લઈએ, નરેન્દ્ર મોદી લે એ પ્રમાણે લઈએ. કારણ કે એ વડાપ્રધાન છે, એ જો કહે તેની દ્રષ્ટિ આખા રાષ્ટ્રના કલ્યાણ માટે હોય અને મારા તમારા જેવા કે તેમાં સ્વાર્થ બુદ્ધિ હોય અંગત, એવી જ રીતે સાહેબજી કંઈક કહે તો કલ્યાણ માટેની તત્વ દ્રષ્ટિ હોય અને આપણે કંઈક કહીએ તો આપણું અંદર વિકારી હોય, અંદર આપણું પોતાનું અજ્ઞાન હોય, એવી રીતનું બધું હોય. એટલે વક્તાનો કહેવાનો આશય એને નય કીધો છે, સાચો નય, એને જ નયની વ્યાખ્યા એવી દીધી કે વક્તાનો આશય સમજવો એની પ્રમાણે કહેવું. દૂર નહીં કોને કીધો? વક્તાનો આશય સમજવો નહીં અને પોતાનું જે કહેવું તો દૂર નહીં છે, ખરાબ નહીં, ખોટો નહીં, તે રૂપે સમજી એવી રીતે સમજવું, એને અંગીકાર કરવો. અંગીકાર કરવું તો એનાથી અઘરું છે, સમજ્યા પછી એ પ્રમાણે કરવું. તો પણ એ આ ત્યારે જ થાય કે જ્યારે આપણે તત્વ દ્રષ્ટિ ગ્રહણ કરી હોય. અને બીજો કયો ગુણ કીધો? મધ્યસ્થતા. ત્રીજો કયો કીધો? સાપેક્ષ દ્રષ્ટિ. હવે ચોથો, સ્વાધ્યાય નિષ્ઠા. પૂર્વે થયેલા મહાત્માઓના ધર્મ અને મોક્ષ નિર્દેશક વચનોને, આ બધા મહાત્માઓના વચનો છે, અહીંયા ત્યાં આ આ બધું, ઇવન આ એક રીતે મહાત્માનું વચન જ છે. એમ કે બધું ક્યાંથી આવ્યું છે? 213માં કૃપાલદે શું કીધું છે કે એક અંશ માત્ર, ઓલું કે છે ને કામતા, સાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીનો પુણ્ય બધું કોને આધીન છે? તીર્થંકરને. તીર્થંકર આપ્ત પુરુષ, પૂર્ણ સર્વજ્ઞને વિતરા, એમાં અપૂર્ણતા નથી ને રાગ દ્વેષ નથી, એટલે બધું સત્ય જ છે અને કલ્યાણકારી છે. ત્રીજો ગુણ કીધો છે ને, સતદેવનો. કયા ત્રણ ગુણ છે ભગવાનના અક્રમમાં? પહેલો વિતરાગતા, બીજો સર્વજ્ઞાતા, ત્રીજો હિતોપદેશક. આગળના બે ગુણ હોય તો જ હિતોપદેશકતા આવે, નહીતર એમાં સ્વાર્થ બુદ્ધિ આવે, અપૂર્ણતા આવે. તો પૂર્વે થયેલા મહાત્માઓના ધર્મ અને મોક્ષ નિર્દેશક વચનોને પોતાના આત્માની શુદ્ધિ સાધવા માટે એકાગ્ર ચિત્તથી નિયમિતપણે ઉપવાસ સાથે સ્વાધ્યાય નિષ્ઠા. એકાગ્ર ચિત્તથી અને નિયમિતપણે ઉપાસવા, ઉપાસના કરવી, એટલે શું? સમજવું, ગ્રહણ કરવું, એક નિષ્ઠા, ભક્તિ અને ઉપાસના કીધી, એક જાતની અર્પણતા. સાહેબજીના શબ્દોમાં કહું તો સંપૂર્ણ, એક તરફી, બિનશરતી અને સમજણપૂર્વક, એની સાચી સમર્પણતા અને ઉપાસના છે તે સ્વાધ્યાય નિષ્ઠા. આ આપણે પ્રકરણ 609માં આપ્યું છે, કલમ કેટલી કલમ આપી છે? 609માં 13 કલમ. એમાં કલમની અંદર એવું કીધું છે કે સ્વાધ્યાય કેમ જીવને ફળતો નથી, ક્યાં ચાર કારણો કીધા છે કે કેમ એને સ્વાધ્યાયનું પરિણામ નથી આવતું? બોલો. પેલો સ્વચ્છ પ્રમાણ ને નીતિ આગ્રહ, બધા અભ્યાસી રૂડા જીવો બેઠા છો. પેલો નીતિ આગ્રહ, પછી સ્વચ્છ પ્રમાણ અને વિષય અનુપતા કે જે ગણો છે. તો નીતિ આગ્રહ આવ્યો ને ત્યાં પણ મધ્યસ્થા નથી, પછી સ્વચ્છંદ આવ્યો પોતાનો, મારે હમણાં ઉપર કીધું દુરાગ્રહ ને અઠાગ્રહ ને બધો. એટલે
અનંત જ્ઞાનનો એક જ અભિપ્રાય છે, કોઈ પણ રીતે જુદા જુદા શબ્દોમાં જુદી જ રીતે પછી પ્રમાદ કીધો, વ્યવહાર પ્રમાદ અને નિશ્ચય પ્રમાદ. વ્યવહાર પ્રમાદમાં આળસ થાય કે ભાઈ આજે જવા દો, કાલે જશું, આમ છે, આ તો સાંભળ્યું છે, આપણે વાંચી લેશું, યુટ્યુબમાં જોઈ લેશું, સાંભળી લેશું, એમ કરીને જે બધું બધો વ્યવહાર પ્રમાદ છે. નિશ્ચય પ્રમાદ પોતાના આત્મા સિવાયનું કાંઈ પણ કરવું, પોતાના આત્માને નીચે રાખીને લો પ્રાયોરિટી આપણે કરવું, બધું પ્રમાદ જ છે. એમ કે તો પ્રમાદો એ મૃત્યુ એવું કીધું છે તત્વાર સૂત્રમાં. તો અને મિથ્યાદ્રશ પ્રમાદને પછી વિષયની લોક તાકે વિષયનું, તો વિષયનું હમણાં આપણે પત્રણ ચાલીસમાં આપ્યું આવ્યું હતું કે નહીં, તત્વ પામવાના સાધ જે પાત્રતા માટે કીધા ક્યાં ક્યાં હતા, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ ફરીથી આવ્યું. ચારે બાજુ આવે છે, અનંતકાળથી જે ઉન્નતમાં રખડી છે વિષય ને કસાય, બંને પરસ્પર અન્યોન્ય છે. વિષય પાંચ ઇન્દ્રિયના વિષયો અને જે કસાય છે બધું અહીંયા ઉત્પન્ન થાય છે, પણ એની અંદર પેલા બધા બધું હળી ઘેરા કરે, ભોજપણ ઘેરા કરે. વિષય માટેનો ઉપાય શું કીધો છે મહાત્માઓએ અને કૃપાળુદેવે, વૈરાગ્ય. પત્રક 500 ને બધા 500 બધું ઘણું આપ્યું છે. અને ત્યાર પછી કસાય માટેનું શું કીધું છે ઉપાય, ઉપશમ. ઉપશમ ને વૈરાગ્ય, એ વૈરાગ્ય નો ઉપશમ. તો હવે 609માં વાત ચાલતી હતી કે ભાઈ મિથ્યા આગ્રહ સ્વચ્છંદ પ્રમાદ અને વિષયને લોલુપતાને લીધે સ્વાધ્યાય આપણને ફળતો નથી. તો સ્વાધ્યાયને ફળવા માટે બે વસ્તુ પછી અહીંયા જ આપી છે. કઈ બે વસ્તુ છે? એક નિષ્ઠાપણું અને અપૂર્વ ભક્તિ. કે જો સ્વાધ્યાય એક નિષ્ઠાપણ, એક નિષ્ઠા એટલે વન એન્ડ ઓનલી, એવું આમ સિંગલ પોઈન્ટ ફોકસ, આપણે એ જ દેખાય છે, બીજું કાંઈ નહીં. દૂરબીનમાં જોતા હોય ને તો જ્યાં દૂરબીન હોય એ જ દેખાય, પછી આજુબાજુનું કંઈ નહીં દેખાય. એમ અત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું, પીએમએ, પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ, વર્તમાન ક્ષણની જાગૃતિ અને વર્તમાન સમયની અંદર આપણો ઉપયોગ, એની એનું યા ટીચર. એક નિષ્ઠાપૂર્વક અને અપૂર્વ ભક્તિ, પૂર્વે કદી જે ભક્તિ બી કરી નથી એવા ભાવ પેદા કર્યા નથી. એટલે અપૂર્વ અવસર કેમ કીધો? અપૂર્વ, અપૂર્વ તો આની અંદર ઠેકાણે ઠેકાણે કૃપાદેવ કીધું છે. અપૂર્વના બે અર્થ હતા, એક શાબ્દિક અર્થ એવો કે પહેલાં કોઈ દે નહોતો એવો, પણ આપણા માટે અપૂર્વ એવો કે અનંતકાળ અનંત ભોગમાં હવે પ્રભુ રેખડો, મેં કોઈ દે આવું કર્યું નથી, હવે હું એવું કરીશ, એ અપૂર્વતા છે. અને જ્યાં સુધી અપૂર્વતા ન આવે ત્યાં સુધી બધું સામાન્ય સામાન્ય થઈ જાય અને અંતે પછી આપણને એ પણ ગ્રહણ ને ધારણામાં એ પ્રવેશ પામે નહીં. એટલે સ્વાધ્યાય ફળવા માટે તો કહે છે કે પૂર્વે થયેલા મહાત્માઓના ધર્મ અને મોક્ષ નિર્દેશક વચનોને પોતાના આત્માની શુદ્ધિ સાધવા માટે એકાગ્ર ચિત્તથી અને નિયમિતપણે ઉપવાસ સાથે સ્વાધ્યાય નિષ્ઠ સાહેબજી આપણે સાહેબજી કર્યું અને આપણે કરવા માટે અનુરોધ કરે છે. આ કાર્ય સામાન્યપણે આત્મ અનુભવી ગુરુના સાનિધ્યમાં સરળતાથી અને ત્વરાથી બની શકે છે. સ્વ પછી સંધિ છૂટી પાડી, સ્વ એટલે પોતાનો આત્મા, અધિ એટલે ની તરફ, આ એટલે આવક અથવા એ તરફ જવું, અને નિષ્ઠા એટલે જાગૃતિ પૂર્વ માત્ર તેનું જ લક્ષ્ય, એનું નામ નિષ્ઠા. આમાં નિષ્ઠા શબ્દ નિયમિતપણે સ્વાધ્યાયરૂપી તપમાં આરૂઢપણું એટલે હોવાપણું સૂચવે છે. બહુ સરસ બધું કીધું કે કેવી રીતે આપણે આપણે સ્વાધ્યાય કરવા, આપણે કોબામાં રહીએ તો કેવી રીતે આપણને આપણો અહીંના વસવાટ આપણને વધુ પરિણામે કે લાભદાયી થાય કે કલ્યાણકારી થાય એના માટે શું કરવું, એની વાત ચાલી રહી છે. અપૂર્વ વાત છે આ બધી. ખરેખર આખા આટલા આપણે અડધા જેટલું આપણે કહ્યું 4 વર્ષથી ચાલે છે, આ વન ઓફ ધ બેસ્ટ જેટલું સરસ છે. આગળ 5મો ભક્તિવાનપણ. પૂર્વોક્ત ગુણોના કયા કયા ગુણો આપણે બધા જોયા? તત્વદ્રષ્ટિ જોઈ, પછી મધ્યસ્થતા જોઈ, પછી સાપેક્ષતા આપણે જોઈ, ત્યાર પછી સ્વાધ્યાય નિષ્ઠા, હવે ભક્તિવાનપણ. પૂર્વોક્ત ગુણોના આરાધક જીવ એટલે એક પ્રકારનો ક્રમ આપ્યો છે. વિશિષ્ટ મહત્તાને પામે તે સ્વાભાવિક છે. અહીંયા મહત્તા એટલે બહાર આપણે મોટા એ અર્થમાં નથી, પણ મહત્તા એટલે પોતાનું વિશિષ્ટ સ્થાન, વિશિષ્ટ શુદ્ધિ. કારણ કે સાચી મોક્ષવાનો પાઠ છે, સાચી મહત્તા શેમાં છે? લક્ષ્મીમાં નથી, પરિવારમાં નથી, અધિકારમાં નથી, બધું દેખાડીને પછી ગુણોમાં સાચી મહત્તા કીધી આત્માના ગુણોમાં. તો એવી જ રીતે
વિશિષ્ટ મહત્વને પામે એટલે આત્માના કલ્યાણકારી ગુણો એ પામે, એ સ્વાભાવિક છે. તે મહત્તા એટલે કે તે ગુણો તે શુદ્ધિ પામતા પોતે અભિમાની કે ઉન્મત અવિવેકી, ઉન્મત એટલે અવિવેકી અહીંયા ન થાય તે અર્થે, તે માટે પૂર્વે થયેલા અત્યંત સામર્થ્યવાન મહાત્માઓ અને પૂર્ણ પદને પામેલા પરમાત્માઓ પ્રત્યે નવધા પ્રકારે ભક્તિ ઉપજાવી જરૂરી છે. કયા નવ પ્રકાર છે? શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. નહી, ભક્તિના નવ પ્રકાર ક્રમની અંદર છે. જ્યાં સુધી શ્રવણ કીર્તન ચિંતવન નથી કર્યો ત્યાં સુધી વંદન સેવન ધ્યાનમાં આપણો કંઈ બહુ ફળ પરિણામ નહીં થાય. આગળનું બધું ક્રિયારૂપે છે. પહેલી ત્રણ ત્રીક છે, શ્રવણ કીર્તન ચિંતવન મોટે ભાગે બાહ્ય ક્રિયા અને એ બધું સામાન્ય છે. એ જો સરખું કર્યું હોય તો વંદન સેવન ધ્યાન એ ટ્રીકને તો આપણે આગળ વધી કે જેમાં આપણા ભાવ આરોપિત થાય અને લઘુતા સમતા એકતા તો બહુ વાણીનો વિષય નથી, પણ એની અંદર ભક્ત ભક્તિને ભગવાન એક થઈ જાય તો એવી ભક્તિ ઉપજાવી જરૂરી છે, જેથી જીવમાં પરમ વિનય ઉપજે. પરમ વિનય ક્યાં કીધો છે કૃપાળદેવે? બસ કૃપાળમાં કીધું છે ને કે આપણે અપક્ષપાતપણે આપણા દોષો જોઈએ અને આપણો સ્વચ્છંદ પ્રાય દબાયો હોય તો આપણે ચોક્કસ આપણે જિજ્ઞાસુ મુમુક્ષુ થઈએ, આત્મજ્ઞાન તરફ જઈએ, આત્મજ્ઞાન પામીએ કે પામવા યોગ્ય થઈએ કે સન્મુખ થઈએ. તો પણ ત્રણ દોષ કીધા ને એવાનો એક દિવસ કીધો છે ને, કયો છે? પરમ વિનયની ઓછાઈ. પરમ વિનયના ઘણા અર્થ થાય. એક વ્યવહારમાં પરમ વિનય એટલે જે આપણાથી આઠ પ્રકારે આગળ છે. કે આઠ પ્રકાર છે? જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ રિદ્ધિ તપો વપુ વપુ એટલે શરીર. એ આઠ અભિમાનના કારણો કીધા છે સમયસર નાટકની અંદર. પણ આપણે એમ લેવાનું કે આઠ જેની પાસે મારાથી વધારે છે, જ્ઞાન અધિકાર કુળ જાતિ રૂપ શરીર બળ વગેરે, એને આપણે વિનાનો વિનય કરવાનો. પછી વડીલોનો વિનય કરવાનો ઉંમરને લીધે, જ્ઞાનીનો વિનય કરવાનો કીધો, પણ મુખ્યપણે વિનય આપણે આપણા આત્માનો કરવાનો. આપણા આત્માનો વિનય એમ કે આ તો પરમાત્મા છે, એટલે ખરેખર આપણે જૂતા નથી, જુદા નથી, પણ અપેક્ષા એના. અશુદ્ધાત્મા શુદ્ધાત્માને કથન કરે છે એટલે એ અહીંયા અહીંયા અશુદ્ધાત્મા હું વર્તમાન અવસ્થાનો અશુદ્ધાત્મા મારા હું શુદ્ધાત્માને આ કથન કરું છું. કેવી રીતે કથન બધું કરે છે કે પરમ વિનય કે અહો આવો શુદ્ધાત્મા છે, આવું મારું સ્વરૂપ છે અને હું એને આ હીરાને ધૂળમાં રગદોળી નાખું છું અને મેં કંઈ ગણ્યો નથી કે એને અમે સરખી રીતે એને પ્રાયોરિટી આપી નથી. અહો હું કેવો એમ કે નીચો કે અને કેટલો આ મહાન એ બધું એનામાં આવે એ ભક્તિ, જેથી જીવમાં પરમ વિનય ઉપજે. અને અંદર બસો ચોપણે કીધું છે સર્વ જીવમાં સર્વાત્ સમદ્રષ્ટિ થાય અને સર્વ જીવની હારે લઘુતા ઉપજે, પરમ વિનય કીધો છે. કદાચ ઉપજે શું કીધું? દાસત્વ પરમ. બહુ સરસ, થેન્ક યુ અનુપમે. અને માન પૂજા સત્કારથી પરાજિત થયા વિના તે આરાધક જે શુદ્ધ આત્મપદને સાધે. એટલે ઓલા ચૂંટણી ચાલતી હતી એની અંદર પછી સામસામા એકબીજા બધા આરોપો કરે, આ કરે તે કરે, પછી બધી ચર્ચા ચાલી કે ભાઈ એકબીજા ચર્ચા કરો ટીવી ઉપર એટલે બધાને ખબર પડે કોણ કેટલા પાણીમાં છે. તો હવે શું કરું? તો કે જેવું કરવાનું, તમને જીતો તો તમને વખાણ કરવા માંડો એટલે એટલું ફૂલાઈ જશે ને અને એ પછી એના પોતાના વિનય વિવેકમાં નહીં રહે. બસ એ એક રીતે આ એક એવું શસ્ત્ર છે, કુશસ્ત્ર છે. આમ તો કે કોઈ પણ જીવ કોઈ પણની હારે તમારે એનાથી જીતવું, એને જીતવું હોય ને તમે કઈ રીતે એને એટલી બધી ખુશામત કરવા માંડે ને એટલે તમારો વિવાદ તો બંધ થઈ જશે, પણ પેલો જીવ તમારા પ્રત્યે થોડું માન રાખીને તમારાથી તમારાથી શત્રુતા મૂકીને પોતે ખૂબ ઊંચો ચડી જશે અને એનું ગમે ત્યારે પતન થશે. આપણે પદ્ધતિ અપનાવવા જેવી નથી, પણ અહીંયા વાત કરે છે એટલે મેં ખાલી સમજાયું કે માન પૂજા સત્કારથી પરાજિત થવું એટલે કે માન આપે એટલે આમ ફૂલી જાય એમ કે આમ જરાક આમ ખભાક જરાક ઉછાળે, છાતી બહાર કાઢે, કદાચ બે પૈસા હોય, થોડું બે ભણ્યા હોય કે કંઈ પણ એવું હોય તો પીએચડી ને ડીલીટ સાથે છે ને ડી એટલે ડૉક્ટર ઓફ લિટરેચર એનું ટૂંકું ડીલીટ થાય, પણ કમ્પ્યુટરમાં ડીલીટ એટલે કાઢી નાખો ડીલીટ એ ડીલીટ જ કરવા જેવું છે આ બધું. તો માન પૂજા સત્ય પરાય છે ને તે આરાધક જે શુદ્ધ આત્મા પરને સાધે. તો આપણે આ પાંચ આવા એમના ગુણો જોયા,
આપણો સમય આપણે રોકે છે. ખૂબ સુંદર છે. વિચારજો બધા કયા કયા ગુણો, કયા કયા બધા ગુણો કીધા. પેલું તત્વદ્રષ્ટિ કીધી, આત્મદ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ, પછી મધ્યસ્થતા, રાગ દ્વેષ રાખવાના અને જ્ઞાતા દ્રષ્ટાપણ, પછી સાપેક્ષ કે કહેવાનો હેતુ શું છે. વ્યવહારમાં તો આપણે એ જ રીતે જીવીએ છીએ. સ્વાધ્યાય નિષ્ઠા, કોઈનો પણ સ્વાધ્યાય હોય તો અંદરથી પોતાના આત્માને સન્મુખ કરીને જે બધું કરું, એક નિષ્ઠાથી અપૂર્વ ભક્તિ, અપૂર્વપણું ન લાવીએ અને બધું સામાન્ય સામાન્ય ન કરું. અને ભક્તિ, એના પ્રત્યે ભક્તિ, એ વિષય પ્રત્યે, વક્તા પ્રત્યે, ભગવાન પ્રત્યે, ધર્મ પ્રત્યે, આ તો વ્યવહારથી નિશ્ચયથી પોતાના આત્મા પ્રત્યે ભક્તિ. જ્યાં સુધી સ્વસન્મુખ ન થઈએ પોતાના આત્મા પ્રત્યે, ત્યાં સુધી આપણે આત્માનું કલ્યાણ નથી. પુણ્ય બંધ થાય, થોડું થોડું શુદ્ધ, ઠીક છે, બધું શુદ્ધ. ચાલો, બહુ આપણે બધા આ બધા ગુણો પૂજ્ય સાહેબજીને જે પોતે શીખ્યા છે, અનુભવ્યા છે, જીવનમાં ઉતાર્યા છે, લખ્યા છે અને આપણને આપ્યા છે, એને આપણે આદેશ રૂપે ગણીને આપણા જીવનમાં ઉતારીને આપણું કલ્યાણ કરીએ, એ મંગલ ભાવના સાથે અંત મંગલ. સુખતામયનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે. ઓ પ્રણમો પદતે વરતે જયતે. સદગુરુ દેવ કે જે, પરમ કૃપાળુ દેવ કે જે, ત્રિલોકના નાથ કે જે, સબ સંતન કે જે, આનંદ ઘન આજ કે આનંદ કે જે. આજ કે આપણી ધર્મ વાર્તામાં સર્વજ્ઞ વિતરાક પરમાત્મા, પરમ કૃપાળુ દેવ અને આપણા ગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી, તેમના આદેશ ઉપદેશથી કંઈ પણ ઓછો દેહ વિપરીત થયો અને કોઈપણ રીતે જાણતા જાણતા તેના પ્રત્યે અવિનય અભક્તિ તેમને અક્ષર ન થયો અને મને તમને દોષ લાગ્યો, તો અનંત આર્ય સિદ્ધ કરી પ્રભુ અને મારા તમારા શુદ્ધાત્માને સાક્ષી મને તમને તસ્સલ ઉછાને ટુકડા. સર્વને જય સદગુરુ વંદન, જય પ્રભુ જય જૈનંદ્ર, સર્વના દેહ દેવલ મારેલા આત્મા પરમાત્માને વંદન.